વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે ગુજરાત આવી રહ્યા છે। મોદી 14 અને 15 ડિસેમ્બરે ગુજરાત આવશે। તેમના ગુજરાત પ્રવાસમાં કેટલા કાર્યક્રમ રહેલા છે, જ્યાં મોદી કચ્છ પહોંચશે અને માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે, ખાવડામાં નવા સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે અને ધોરડો ખાતે રાત્રિ રોકાણ કરશે। રિન્યુએબલ એનર્જી બોર્ડર વિસ્તારમાં 20,000 મેગાવોટ સોલાર પાર્કનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। મોદીની ગુજરાત યાત્રાને ધ્યાનમાં લઈને તમામ તૈયારી કરી લેવામાં આવી છે। ભાજપના કાર્યકરો પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે। અત્રે નોંધનીય છે કે મોદી થોડાક દિવસ પહેલા ગુજરાત આવ્યા હતા અને એ વખતે તેઓએ કોરોના વેક્સિનના સંબંધમાં રિસર્ચ નિષ્ણાંતો સાથે વાત કરી હતી। આ મહિનામાં વડાપ્રધાનશ્રીના હસ્તે 15મી તારીખે કચ્છમાં વડાપ્રધાનને અમે વિનંતી કરી છે, તેઓ પધારશે અને રિન્યુએબલ એનર્જી એટલે કે સોલાર અને વિન્ડ આપણા બોર્ડર વિસ્તારના રણમાં 30,000 મેગાવોટ દુનિયાનો સૌથી મોટો પાર્ક રિન્યુએબલ એનર્જીનો એનું ખાતમુહૂર્ત થશે અને ગુજરાતમાં પ્રજા માટે આપણે એક પ્લાન્ટ દહેજમાં એલએનટી દ્વારા જીઆઈડીસી ઉદ્યોગો માટે ડિસેલિનેશન પ્લાન્ટ ચાલુ કર્યો છે। હવે પ્રજા માટે એટલે કે ખેડૂતો, પીવાના પાણી કે ઉદ્યોગ એના માટે માંડવી ખાતે એનો શુભારંભ કરીએ છીએ, એનું પણ ખાતમુહૂર્ત વડાપ્રધાનશ્રીના હસ્તે થશે। આ બે કાર્યક્રમ એ વડાપ્રધાનશ્રીના હસ્તે 15 તારીખે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમો થશે।